ઘરના વડીલો પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ આજના સમયમાં નથી કોઈ આવી વાર્તા સાંભળતો કે નથી કોઈ આવી વાર્તા કહેતો, એટલે આ વાર્તાઓ વિસરાઈ ગઈ છે। એમ છતાં પણ આપણે જો આવી વાર્તાઓ સાંભળી લઈએ તો આપણે આપણા બાળપણમાં એક નાનું એવું ડોક્યું જરૂરથી કરી શકીએ। આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, અને વાર્તાનું નામ છે ડોસો અને છોકરા। એક હતો ડોસો, એ નીત ઉઠીને નદીએ જાય ને માછલા મારે। એમ કરતા કરતા દિવસે દિવસે માછલા નદીમાં ઓછા થવા લાગ્યા। નદી કે, આમ તો બધા માછલા ડોસો મારી નાખશે, પછી મારા પાણીમાં કોણ રમશે, પછી મને મામા એમ કઈ કોણ બોલાવશે। માછલા નદીને કે, મામા આ એક ડોસો બહુ ખરાબ, નીત ઉઠીને અમને મારી અને ખાવા આવે, હવે કરવું હું। ગામના છોકરા રોજ નદીએ નાવા આવે, હસતા જાય, રમતા જાય, ગાતા જાય ને કૂદતા જાય। એક દાડો નદીએ છોકરાને કે, બચ્ચા રે। છોકરા કે, હું કયો ને નદીમાં? નદી કે, મારું એક કામ નહીં કરો? છોકરા કે, કેમ ન કરીએ, કરીએ જ ને। નદી કે, એક ડોસો રોજ અહીંયા આવે ને મારા માછલાને પકડીને મારી નાખે, તમે કઈક એવું કરો ને કે એ ડોસો આવે એટલે તમારે હો 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 એવું કરી અને બૂમો પાડવાની, એટલે મારા માછલા બધા પાણીમાં હંતાઈ જાય, પછી ડોસો હું કરશે? છોકરા કે, એવો હોય એટલું જ ને, એમાં હું, એમાં તમને વધારે મજા આવશે, અમે એવું દરરોજ કરશું। સાંજ પડી ને ડોસો આવ્યો, ડોસો આવ્યો કે છોકરાએ હો 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 એમ કરીને બૂમો પાડવા માંડી ને પાણી ઉછળવા માંડ્યું, બધા માછલા પાણીમાં હંતાઈ ગયા। ડોસાએ બહુ 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 મહેનત કરી, બહુ જાળ નાખી, પણ એકે માછલું પકડાયું નહીં। ડોસો ખૂબ ચીડાયો, પણ કરે હું। બીજો દિવસ થયો, ડોસો ફરી વાર આવ્યો, ડોસાને જોઈ છોકરાઓએ ફરી વાર હો 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 એવું કરવાનું ચાલુ કર્યું, બધા માછલા હંતાઈ ગયા। ડોસો બહુ ચીડાયો, પણ ઈ હવે શું કરે? વિલે મોએ પાછો ગયો, ત્રીજો દિવસ થયો, ડોસો ફરી આવ્યો, ડોસાને જોઈ છોકરા પાછા હો 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 એમ કરવા લાગ્યા, એટલે માછલા બધા હંતાઈ ગયા। ડોસાએ બહુ મહેનત કરી, પણ આ વખતે એકે માછલું પકડાયું નહીં। આ વખતે ડોસો સમજી ગયો કે છોકરા બૂમો પાડે એટલે માછલા હંતાઈ જાય છે, હવે છોકરાને ગાળો દેતો દેતો ઈ તો ઘરે ગયો। ચોથો દિવસ પણ એવું જ થયું, પાંચમે દિવસે એવું જ થયું। ડોસાએ પછી પક્ષીઓ મારવાનું શરૂ કર્યું, રોજ ગામની સીમમાં જાય, ઝાડ નાખે, દાણા વેરે, પછી હંતાઈ જાય। પક્ષીઓ દાણા દેખી ખાવા ઉતરે, ઝાડ ઉપર બેસે ને પકડાઈ જાય। આમ ડોસો તો ઘણા પક્ષીઓ મારે, વડ કે, મારા પક્ષીઓ રોજ રોજ ઓછા થતા જાય, બધા આમ ને આમ મરી જશે તો મારા ઘરમાં કોણ રહેશે, મને મીઠા મીઠા ગાયનો કોણ સંભળાવશે, મને દાદાજી દાદાજી કહીને કોણ બોલાવશે। આંબો કે, આમ બધા પક્ષીઓ મરી જાહે તો મારી હાખ કોણ ચાખીને દેહે, મારે પાંદડે પાંદડે કોણ ચાંચ ફેરવશે। પીપળો કે, આમ પક્ષીઓ મરી જાહે તો મારી ડાળીએ ડાળીએ કોણ હિચકશે। ગામના છોકરા રોજ ઝાડ નીચે રમવા આવે, તડકી છાયડી રમે, આમલી પીપળી રમે, કાંઈક કાંઈક નવી નવી રમતો રમે। એક દાડો બધા ઝાડ ભેગા થઈને વડને કે, દાદા તમે તો અમારા બધાથી મોટા છો, આનો કોઈક રસ્તો કરો। વડ કે, ભલે ત્યારે કરું કાંઈક। ગામના છોકરા રમવા આવ્યા, વડ કે, છોકરા રે અહીંયા આવો જરા। છોકરા તો વડદાદાને વળગી પડ્યા, વડ કે, મારું એક કામ કરશો? છોકરા કે, લે હું કામ, કયો તો કયો, કરીએ બધું કરીએ। વડ કે, એક ડોસો રોજ અહીંયા આવે ને મારા રૂપાળા પંખીઓને મારી લઈ જઈશ, તમે એવું કરો કે એ ડોસો આવે એટલે તમારે હો 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 કરવાનું, એટલે મારા પક્ષી એમના ઘરમાં સંતાઈ રહેશે, પછી ડોસો શું કરે? છોકરા કે, ઓહો એમ જ ને, એવું તમને કરવાની મજા આવે, ગમ્મત થાય ગમ્મત। છોકરા રમે અને ધીરે ધીરે ડોસો આવે, ડોસાને જોઈને છોકરા તો હો 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 કરીને બૂમો પાડવા માંડ્યા ને આખી સીમ ગજાવી મૂકી, બધા પંખી હંતાઈ ગયા અને બધે સાવ સુનકાર થઈ ગયું, કોઈ બોલે કે ચાલે। ડોસાએ ઝાડ નાખી ઉપર દાણા વેર્યા ને હંતાઈને બેઠો, બહુ વાર બેઠો, પણ કોઈ પક્ષી આવે જ નહીં, બધા હંતાઈ ગયા હતા, પછી ક્યાંથી આવે? ડોસો ચીડાયો, લાકડી ઠોકતો ઠોકતો ધરે ગયો। બીજો દિવસ થયો, ડોસો ફરી વાર આવ્યો, ડોસાને જોઈ છોકરાઓએ ફરી વાર હો 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 કરવાનું ચાલુ કર્યું ને પંખીઓ બધા હંતાઈ ગયા, બધું સુમસાન થઈ ગયું, કોઈ બોલે કે ચાલે। ડોસો ખૂબ ચીડાયો, ઘણું બેઠો, પણ કોઈ પંખી આવ્યું નહીં,
ડોસો આવે પંખીઓ સંતાઈ જાય. ડોસાને તો છોકરા ઉપર રીસ ચડી. ડોસો તો લાકડી લઈ છોકરાઓ પાસે ગયો. એક એક બધા છોકરાને પકડી લીધા. ખેંચતો ખેંચતો એક મોટી ગુફા હતી ત્યાં લઈ ગયો ને બધાને ગુફામાં પૂરી દીધા. પછી મોટો પથ્થર લાવી ને ગુફાનું બાણું બંધ કરી દીધું. હાશ એમ કરી ડોસો ઘરે જતો રહ્યો. છોકરા તો ગુફામાં પુરાયા. હવે કરવું શું? ભૂખ લાગી. સૌ નાચે ને કૂદે. વડદાદા બધું જોઈ રહ્યા હતા. એમણે પંખીઓને બધી વાત કરી. પંખીઓ ચાંચમાં દાણા લઈ આવ્યા. ગુફામાં એક બાખું હતું એ બાખામાંથી પંખીઓએ દાણા નાખ્યા ને છોકરાઓએ ખાધા. આમ રોજ ચાલે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થઈ ગયા. છોકરાઓથી બહાર નીકળાતું નહોતું. નદીને ખબર પડી. માછલાને ખબર પડી. નદી કે છોકરા બિચારા તરસે મરતા હશે. માછલા કે છોકરા બિચારા માં માં કરતા હશે. પછી નદીમાં એવી ભારે રેલ આવી કે હું વાત કરો, પાણી તો ઊંચું ને ઊંચું ચડતું જાય. ખૂબ ચડ્યું, ખૂબ ચડ્યું, ખૂબ ચડ્યું. પેલા છોકરા પુરાયેલા હતા એ ગુફા સુધી પહોંચ્યું. નદીમાંને જોઈ છોકરા તો ખુશ ખુશ થઈ ગયા ને નાચવા મંડી પડ્યા. માછલા પણ નદીના પાણીમાં તરતા તરતા આવી પહોંચ્યા. માછલા કે ચાલો ચાલો બધા ચડી જાઓ અમારી પીઠ ઉપર, તમને તમારી મા પાસે મૂકી જાય. સૌ છોકરા માછલાની પીઠ ઉપર બેસી ગયા. માછલા તો તરતા તરતા નીકળ્યા અને જ્યાં એ છોકરાના મા બાપ હતા ત્યાં જઈ બરાબર મૂકી દીધા. અને પછી ખળખળ ખળખળ કરતું નદીનું પાણી ઉતરવા માંડ્યું અને નદી હતી એવી ને એવી થઈ ગઈ. પેલો ડોસો તો ક્યાં ગયો એની કોઈને ખબર પડી નહીં. પણ છોકરાઓનો તો આજે પણ નદીના પાણીમાં ને ઝાડોની ઘટામાં પેલાના જેવી જ લહેર કરે અને મોજ કરે. મિત્રો, આવી જ બીજી જૂની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.